મિત્રો કોરોનાની મહામારી વચ્ચે ડિસ્ટન્સ લર્નિંગમાં તપોવન વિદ્યાલય વડાગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે કે અહીં જે મુદ્દા નોંધવામાં આવે તે આપણે ઘરે નોટબુકમાં નોંધવાના રહેશે, જેથી કરીને આપ પુનરાવર્તન કરી શકો. ધોરણ 9 વિષય વિજ્ઞાન આપની આસપાસમાં દ્રવ્ય. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની અવસ્થા બદલવા માટેની પહેલી અસર તાપમાનમાં ફેરફારની અસર વિશેનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કર્યો. હવે આજે આપણે દબાણમાં ફેરફારની અસરના કારણે દ્રવ્યની અવસ્થા બદલાય છે કે નહીં તેની અસર વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દબાણના ફેરફારની અસરથી દ્રવ્યની અવસ્થા પર શું ફેરફાર, શું અસર થાય છે તે જોઈએ. તો આપણે એક લીધું છે સિલિન્ડર, સિલિન્ડરની અંદર ભર્યું છે આપણે કોઈ પણ વાયુ, વાયુ અવસ્થાના છે. તેની પર એક પિસ્ટન લગાવેલો છે, તો હવે આ પિસ્ટન પર આપણે દબાણ ઉત્પન્ન કરીશું. તો આ જે વાયુ અવસ્થા છે તેના પર દબાણ ઉદ્ભવશે અને દબાણ ઉદ્ભવવાના કારણે આ વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ જશે. હવે આ પ્રવાહી અવસ્થામાં પિસ્ટન પર આપણે હજી વધારે દબાણ ઉત્પન્ન કરીશું તો તે પ્રવાહી અવસ્થા ઘન અવસ્થામાં પણ રૂપાંતરણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાની વધુ ને વધુ નજીક આવવાનો પ્રયાસ કરશે. જ્યારે નિયત તાપમાન હોય ત્યારે દ્રવ્યની અવસ્થા વાયુ અવસ્થા પર આપણે દબાણ લગાવીશું તો વાયુના જે ઘટક કણો છે તે એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. દબાણ વધતા વાયુ પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતરણ થઈ જાય છે. દબાણ વધવાના કારણે વાયુ અવસ્થામાં રહેલા ઘટક કણો એકબીજાની વધુ ને વધુ નજીક આવશે અને તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થશે. હવે પ્રવાહી અવસ્થામાં આવ્યા બાદ પણ તેમાં દબાણ વધવાને કારણે તેમાં રહેલા ઘટક કણો એકબીજાની હજુ વધારે નજીક આવશે અને તેના કારણે તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી નિયત જથ્થો એટલે કે ચોક્કસ જથ્થો હોય તેવા વાયુનું દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા પૂછવામાં આવશે કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું, એટલે ખ્યાલ યાદ રાખજો તમે કે નિયત જથ્થો હોય વાયુનો તેના પર દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી પ્રવાહી અવસ્થામાં તે રૂપાંતરિત થઈ જાય છે તેને વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રવાહી અવસ્થામાં રહેલું કોઈ પણ પદાર્થ દ્રવ્ય હોય તો તેનું ઠારણ કરવાથી તે ઘન પદાર્થ બની જાય છે અને ઘન પદાર્થનું ગલન એટલે કે વધારે તાપમાન આપવાથી તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. હવે પ્રવાહી અવસ્થાનું બાષ્પીભવન કરવાને કારણે તે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે અને વાયુ અવસ્થાનું સંગનન થવાને કારણે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જતું હોય છે. એટલે કે દબાણના ફેરફારની અસર ઉદ્ભવતી હોય છે ઘનમાંથી પ્રવાહીને પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહીને પ્રવાહીમાંથી ઘન પણ ઉદ્ભવી શકે છે. કેટલાક કિસ્સામાં તેવું થતું હોય છે કે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થયા સિવાય જ સીધો વાયુ પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય છે, તેને ઉદ્વપાતન કહેવામાં આવે છે. આપણે અગાઉના વિડીયોમાં જોઈ જ ગયા છીએ. અને વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા સિવાય જ વાયુ અવસ્થા સીધી જ ઘન પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય છે, તેને પણ ઉદ્વપાતનની ઘટના જ આપણે ઘટના તરીકે જ આપણે ઓળખીએ છીએ. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણીય હોય, વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય તો ઘન અવસ્થામાં રહેલો CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય જ સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. તેના કારણે જ ઘન CO2 ને આપણે સૂકો
बरफ तरीके ओळखी छे। विद्यार्थी मित्रों पूछवामां आवशे सूको बरफ शुं छे, तो घन CO2 ए सूको बरफ छे। अने सूको बरफ तेने केम कहेवामां आवे छे, तो वातावरणनुं दबाण जो एक वातावरण होय तो तेना कारणे घन CO2 जे छे ते प्रवाही अवस्थामां आव्या सिवाय ज सीधो ज वायु अवस्थामां परिवर्तित थई जाय छे। તે જ કારણે આપણે તેને ઘન CO2 તરીકે ઓળખીએ છીએ, અને ઘન CO2 જે છે તેને આપણે સૂકો બરફ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવશે સૂકા બરફનું અનુસૂત્ર, તો તે ઘન CO2 છે। CO2 સોલિડ તરીકે આપણે તેને દર્શાવીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે વાયુનું દબાણ એટલે શું, અને દબાણના માપન માટેના એકમો જણાવો। તો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે। આપણે અગાઉ વ્યાખ્યા જોઈ જ ગયા છીએ કે પાત્રની જે દિવાલ હોય તેના પર વાયુના જે કણો છે તે પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લગાડે છે તે બળને આપણે દબાણ તરીકે પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે ક્ષેત્રફળ છેદમાં આવશે અને બળ લગાડે છે તેથી બળ અંશમાં આવશે। આ સૂત્ર પરથી વ્યાખ્યા લખવી ખૂબ જ સરળ છે। પાત્રની કોઈ દિવાલ પરના વાયુના કણો પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લગાડે છે તે બળને દબાણ તરીકે ઓળખવામાં આવે છે। વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ છે। વાયુનું જે દબાણ છે તેને માપવા માટેનો જે એકમ છે તે વાતાવરણ છે, પરંતુ દબાણનો જે SI એકમ છે આંતરરાષ્ટ્રીય એકમ તરીકે ઓળખવામાં આવે છે જેને, તે SI એકમ છે પાસ્કલ, અને જે વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં આપેલો છે અને તે પાસ્કલની સંજ્ઞા બને છે PA। અને એક વાતાવરણ દબાણ બરાબર થાય છે 1.01×10^5 પાસ્કલ તરીકે લેવામાં આવે છે। આ આપણે યાદ રાખવાનું રહેશે કે એક વાતાવરણ દબાણ બરાબર 1.01×10^5 પાસ્કલ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવશે કે એક વાતાવરણ દબાણ બરાબર કેટલા પાસ્કલ થશે, તો 1.01×10^5 પાસ્કલ થશે। વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે। વાતાવરણમાં જે હવાનું દબાણ છે વાતાવરણીય દબાણ તરીકે ઓળખીશું। દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે, દરિયાની જે સપાટી છે તેના પર જે દબાણ છે તે એક વાતાવરણ જેટલું છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આપને પૂછવામાં આવે કે સામાન્ય વાતાવરણીય દબાણ કોને કહેવામાં આવે છે, તો દરિયાની જે સપાટી છે તેના પરનું જે દબાણ છે તે એક વાતાવરણીય દબાણ છે અને તેને આપણે સામાન્ય વાતાવરણીય દબાણ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ છે દબાણ, દબાણનું સૂત્ર અને દબાણ માપવા માટેના એકમો। આપણે અહીં ખાસ નોંધવાનું રહેશે કે દબાણ માપવા માટેના એકમો છે એ વાતાવરણ અને પાસ્કલ। હવે આપણે જોઈએ કે તાપમાન માપવા માટેના એકમો શું છે, તો તાપમાનનો જે SI એકમ છે તે કેલ્વિન છે, પરંતુ તાપમાનને સેલ્સિયસ અને ફેરનહીટમાં પણ માપવામાં આવે છે। 0 સેલ્સિયસ બરાબર થાય છે 273.16 કેલ્વિન, 0 સેલ્સિયસ બરાબર કેલ્વિનનું મૂલ્ય થાય છે 273.16, પરંતુ આપણે આપણી સરળતા ખાતર તેને 0 સેલ્સિયસ બરાબર પાછળના 0.16ને કાઢીને 273 કેલ્વિન લેતા હોઈએ છીએ। તાપમાનનો માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે, તાપમાનનું જે માપ છે તેને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે